છે ત્યારે એવી પણ સિસ્ટમ, વર્ષો પહેલા 16 વર્ષના છોકરાને ચેન્નાઈ કોલેજમાં ભણવા જવું, ચેન્નાઈ રૂપિયા નથી, બેનને ખબર ન, બેને ભાઈને કીધું ચિંતા નહીં કર, વ્યવસ્થા થઈ જશે, કઈ એ તારે ચિંતા નથી કરવા. બેન પરણેલી હતી, બેને પોતાના જેટલા દાગીના હતા બધા વેચી માર્યા, ભાઈ ખાતર બેન, અરે સોરી બેન ખાતર ભાઈ વેચી તો હજી સમજે, એ ભાઈ ખાતર બેન સાસરે ગયા પછી પોતાના તમામ દાગીના વેચી નાખ્યા, એની ફી જમા કરી. ભાઈને ફોન કરીને કહે છે, ભાઈ જા ભણવા, તારી ફી જમા કર, કઈ રીતના પેલા તું એ મને બતાવ કે તારે જાણવાની શું જરૂર છે. અરે ભાઈ એ ગમે તે સોર્સ પકડી પાડી, મારી બેને મારા ખાતર પોતાના દાદીના વેચી માર્યા છે, ભાઈએ ઘસીને ના પાડી, મારે એ રીતના નથી, મારે બેન નો પીતો હોય ના ભણવો તો ના ભણ, મૂરખ રહેજે મારા જેવો, આખી જિંદગી ભીખ માંગા કરશે. અત્યારે તારા માટે મેં વ્યવસ્થા કરી દીધી છે, ભણી ગણીને તૈયાર થાય, પછી તારા છોકરાને કીક લાગે ઉપડ્યો છે, ભણી ભણીને તૈયાર થયેલો છોકરો એટલે બીજો કોઈ નહીં, ઈસરોનો સાયન્ટિસ્ટ અને આગળ વધીને આ દેશના રાષ્ટ્રપતિ એક જમાનામાં હતા જેનું નામ અબ્દુલ કલામ. ભણવા માટે જેની પાસે પૈસા નહોતા પણ બેનનો ભાઈ સાથે સંપર્ક નહોતો, બેનનો ભાઈ સાથે શું હતો, આજે બેન પણ સ્વાર્થી થતી જાય છે. બે ભાઈ હોય તો કમ્પેર કરે છે કે મોટા ભાઈએ કેટલા આપ્યા, નાના ભાઈએ એમ રે ભાઈ, તમે તમારા ભાઈઓને આ રીતે કમ્પેરિઝન કરો, એક ભાઈ સાથે પાર્શિયાલિટી રાખો, બીજા ભાઈ સાથે પાર્શિયાલિટી, ઇમ્પાર્શિયાલિટી હાથે કરીને ક્યારેક તમે તમારા ભાઈઓના ઘર ભાંગવાના ધંધા કરી જાય છો. બેન તો એને કહેવાય જે જોડી બે ભાઈ વચ્ચે ક્યારેક બળબરાવ થઈ ગયો હોય ને ત્યારે જોડવાનું કામ કોણે કરવાનું, બેને કરવાનું. આ જગતમાં સારામાં સારી જો બહેન થઈ હોય તો 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરની બહેન હતી જેનું નામ સુદર્શન. વર્ધમાન નિર્માણ પામ્યા પછી નંદીવર્ધન જે રીતે રહ્યા છે ને, કારણ કે નંદીવર્ધનની વર્ધમાન સાથે શું છે, સંબંધ છે, સંપર્ક. મહાવીર ચરિત્ર લખ્યું એમાં મેં ટોટલ માર્યું કે નંદીવર્ધન પોતાના ભાઈ વર્ધમાન માટે કેટલી વાર વળ્યા, 4 વાર વળ્યા છે. મેં બેઠેલા ને પૂછું છું, તમે તમારા ભાઈ કે તમારી બહેન માટે કેટલી વાર વળ્યા છે, કેટલી વાર યાદ આવે છે? નાની ઉંમરની વાત છોડો, મેરેજ થઈ ગયા પછી તમને તમારા ભાઈ તમારી બહેન ને કોઈ તકલીફ આપી હોય એ મને તમારી આંખમાં કોઈ આંસુ આવ્યા ખરા? મને યાદ છે, હું સાવ નાનો હતો, 5 વર્ષનો, અને સૌથી પહેલા મારી બહેનના મેરેજ થયા, મોટી બહેન. શું અક્કલ હોય 5 વર્ષના? પણ એ મોટી બહેન હતી કે જેણે હું સૌથી નાનો 7 ભાઈ બહેનમાં છેલ્લો એ સૌથી પહેલી, પણ મને 5 વર્ષની ઉંમરમાં 2 પ્રતિક્રમણ વગર વાંચતા મોઢે કરાવી દીધા હોય, મારી પાછળ જેણે મહેનત કરી હોય, અમારા બાપ પછીની જો બાપ કહી શકાય એવી કોઈ બહેન એ અમારી મોટી બહેન હતી. અને જે દિવસેના મેરેજ થયા અમને મેરેજ સુધી પણ ખબર ના હોય, છતાં લગ્નના દિવસે જ્યારે ચોરીમાં ફેરા કરતી હતી ત્યારે મારી આંખમાંથી આંસુ ધારા જતા, એટલી ખબર હતી કે બેન જશે. અને આણું પાડીને જયારે પાછી આવી, થોડા દિવસ પછી જયારે પાછી જતી હતી જીજાજીની ગાડી અને એમાં બેઠી, અને હું ઉપરથી નીચે કૂદકો મારી ઘરમાંથી બહાર ઉડ્યો, અને ગાડીની પાછળ લોકો બેસવા માટે સ્ટીલનું શું કહેવાય, હા એના પર જઈને હું બેસી, આગળ બેઠેલા ડ્રાઇવિંગ કરતા જીજાજીને ખબર નહીં, એટલે સ્ટાર્ટ કરી કે અમારા પરિવારમાંથી કોઈ બોલ્યું એ ઉભાર્યો ઉભાર્યો, ત્યારે ગાડી ઊભી રહી અને હું નીચે આવ્યો. એ બેન સાથે સંપર્ક નહોતો, એ બેન સાથે સંબંધ હતો, જેને આપણા પર આટલા ઉપકાર કર્યા બેન આજે આપણને છોડી દે.